હેલો વિદ્યાર્થી મિત્રો નેટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એસએમટી એનએચએલ મેડિકલ કોલેજનો કટ ઓફ બે હજાર એકવીસ તેમજ તેની નંબર ઓફ સીટ્સ અને ફી કેટલી હોય છે તેની ચર્ચા કરવાના છીએ તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને જો મિત્રો હજુ સુધી તમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તેમજ જીએમઆરએસ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજના કટ ઓફના વિડીયો નથી જોયા તો અમારી ચેનલમાં દરેક કોલેજ વાઇજ કટ ઓફના વિડીયો તમને મળી રહેશે અને વિડીયો જો પસંદ આવે તો વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય તો સૌ પ્રથમ આપણે જે સીટ્સની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાની ઝીરો વાય ઓકે ત્યારબાદ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેની આપણે વાત કરીએ તો ઓપન માટે ટોટલ એકસઠ સીટો આ કોલેજમાં આવેલી છે ત્યારબાદ ઇડબ્લ્યુ એસની સીટો એક પણ નથી એસસીબીસી કેટેગરીની આપણે વાત કરીએ તો એસસીબીસીની ટોટલ બત્રીસ સીટો અવેલેબલ છે આ કોલેજમાં ત્યારબાદ એસસી કેન્ડિડેટની વાત કરીએ તો એસટી માટે ટોટલ આઠ સીટો છે આ કોલેજમાં અને એસટીની આપણે વાત કરીએ તો એસટી માટે ટોટલ અઢાર સીટો અવેલેબલ છે આ કોલેજમાં અને એમ ક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો એમ ક્યુની ટોટલ પચીસ સીટો આ કોલેજમાં ઉપલબ્ધ છે અને ત્યારબાદ આપણે એનઆરઆઈ વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેની આડત્રીસ સીટો છે અને ટોટલ નંબર ઓફ સીટ્સની વાત કરીએ આ કોલેજની તો ટોટલ બસો પચાસ સીટો આ કોલેજમાં આવેલી છે હવે ત્યારબાદ આપણે આ કોલેજની જે વાર્ષિક ફી કેટલી છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની ફીની વાત કરીએ તો જીક્યુ માટે છે પાંચ લાખ અને ત્રાણું હજાર પર યર પાંચ લાખ ત્રાણું હજાર પર યર જીક્યુ માટે હવે ત્યારબાદ આપણે એમ ક્યુ મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો એમ કે માટે આ ફી છે અઢાર લાખ અને પચીસ હજાર પર યર અઢાર લાખ પચીસ હજાર પર યર ત્યારબાદ એનઆરઆઈ વિદ્યાર્થીઓ જે હોય છે તેની વાત કરીએ તો એનઆરઆઈ માટે આ ફી છે સત્યાવીસ હજાર ડોલર સત્યાવીસ હજાર ડોલર ઓકે આ ફી જે છે એ બે હજાર વીસનું જે સ્ટ્રકચર છે ફીનું ઓકે બે હજાર વીસનું છે તો બે હજાર એકવીસ બાવીસ જે આવે તેમાં આમાં કંઈ પણ સુધારા વધારા પણ થઈ શકે હવે આપણે આ કોલેજનો કટ ઓફ બે હજાર એકવીસ એક્સપેક્ટેડ કેટલો રહી શકે તેની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ જે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ છે એની વાત કરીએ તો ઓપન માટે આ કટ ઓફ રહી શકે પાંચસો ને છત્રીસ પ્લસ ઓર માઇનસ ફાઈવ માર્ક્સ સુધી રહી શકે ઓકે પાંચસો છત્રીસ પ્લસ ઓર માઇનસ ફાઈવ માર્ક્સ હવે ત્યારબાદ જે ડબલ્યુએસનું કટ ઓફ નથી ઓકે ત્યારબાદ એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસી માટે આ કટ ઓફ ચારસો ને છન્નું પ્લસ ઓર માઇનસ ફાઈવ માર્ક્સ રહી શકે ચારસો છન્નું પ્લસ ઓર માઇનસ ફાઇવ માર્ક્સ અને એસસીની વાત કરીએ તો એસસી માટે ચારસો ને બેતાલીસ પ્લસ ઓર માઇનસ ફાઇવ માર્ક્સ ચારસો બેતાલીસ પ્લસ ઓર માઇનસ રહી શકે સૌથી લાસ્ટમાં આપણે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેનો કટોક બસોને ચાલીસ પ્લસ ઓર માઇનસ ફાઇવ સુધી રહી શકે તમારો માર્ક જો માર્ક કરતાં વધુ છે તો તમને ચોક્કસ આ કોલેજમાં મળવાપાત્ર રહેશે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોના લાઇક શેર અને ચેનલને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ